हिम्मतनगर मार्केटयार्ड खाते हाल में मफळीना वेचाण माटे मोटी संख्या में खेडूतो आवी रह्या छे, तो सरकारना टेकाना भाव करता पण वधु भाव मळता खेडूतो में खुशी जोवा मळी छे। अने एटले ज खेडूतो मफळीना वेचाण माटे वहेली सवारथी ज लाइनों में उभा रहे छे। साबरकांठा जिल्लાનું મોટું માર્કેટયાર્ડ હિંમતનગર ખાતે આવેલ છે અને અહીં છેલ્લા 20 દિવસથી મગફળીનું વેચાણ શરૂ થઈ ગયું છે, જેમાં ખેડૂતોને 1000 થી લઈને 1280 સુધીના ભાવ મળી રહ્યા છે। દરરોજ 300 થી લઈને 400 જેટલી મગફળીના ટ્રેક્ટર આવે છે, કારણ કે ટેકાના ભાવ કરતાં વધુ ભાવ અહીં મગફળીમાં મળી રહ્યા છે, જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે અને પેમેન્ટ પણ જલ્દી મળી રહી છે। આમ તો ટેકાના ભાવે મગફળી વેચવા માટે પહેલા તો ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવવું પડે છે અને ત્યારબાદ 2 દિવસ પછી રજીસ્ટ્રેશન થાય અને જ્યારે નંબર આવે ત્યારે મગફળી વેચવા માટે માર્કેટયાર્ડ જવું પડે અને એમાં મગફળીનું પેમેન્ટ આવતા 2 મહિનાનો સમય લાગે છે। ત્યારે માર્કેટયાર્ડમાં સીધી વેચવા માટે લાઈનમાં ઊભા રહેવું પડે અને વેચાય ત્યારે પેમેન્ટ પણ જલ્દી મળી જતું હોય છે, જેને લઈને ખેડૂતો માર્કેટયાર્ડમાં મગફળી વેચી રહ્યા છે। સરકારને જે ટેકાનો ભાવ બધા છે એના કરતો ડાયરેક્ટ અહીંયા માર્કેટયાર્ડમાં 1000 થી 1200 સુધીના ભાવ મળે છે અને પેમેન્ટ તાત્કાલિક મળી રહે છે અને પેલું લાઇનમાં બુકિંગ કરાવવું પડે છે અને મહિને પેમેન્ટ મળતું હોય છે એના કરતો આ માર્કેટમાં સારું છે। સરકાર રજીસ્ટ્રેશન કરાવે છે એમાં લાઇનમાં ઊભું રહેવું પડે છે અને પ્લસ એ ક્યારે નંબર આવે નોકર નક્કી નહીં હોતું, 2-2.5 મહિના સુધી વાર પણ લાગે વળી, અને સરકાર ખરીદશે સારું છે પણ સરકાર 2-2 મહિના પછી પૈસા આલે છે અને હાલ ખેડૂતોને પૈસાની જરૂર હોય છે, એટલે માર્કેટની અંદર સારો ભાવે મળી રહેશે અને પૈસા તાત્કાલિક મળી રહેશે અને સારું કહેવાય કે ખરેખર તો અહીંયા માર્કેટયાર્ડમાં આવવું જોઈએ વળી અને પૈસા સારા એવા મળે છે। નોંધનીય છે કે હાલમાં ખેડૂતોને પૈસાની જરૂર છે, જેથી માર્કેટયાર્ડમાં ભાવ પણ સારા મળે છે અને પેમેન્ટ પણ જલ્દી મળી રહે છે। આમ તો માર્કેટયાર્ડ જેવા ભાવ આપે છે તેવા ભાવ જો સરકાર આપે તો ચોક્કસપણે ખેડૂતો ત્યાં વેચી શકે, પરંતુ હાલ તો ટેકાના ભાવ 1055 કરતાં વધુ ભાવ મળતા ખેડૂતો અહીં મગફળી વેચી રહ્યા છે અને પેમેન્ટ પણ જલ્દી મળી રહ્યું છે। સૈયદ સોયબ, ZSTV, હિંમતનગર।